નમસ્કાર ખેડૂત ભાઈઓ, ઋષિ સંસ્કૃતિ આધારિત કૃષિ ગુરુ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત ભાઈઓ, આપણે કૃષિ ગુરુ કાર્યક્રમમાં આ રીતે મળતા રહીએ છીએ એનો આનંદ છે. આપના પ્રશ્નો અમને મળતા રહે છે અને એના આપના પ્રતિભાવો પણ અમને ગમે છે. આપના પ્રતિભાવો જે આપ મોકલો છો એના પર રિસર્ચ પણ થાય છે. આપના પ્રશ્નોનું સોલ્યુશન અમે નેક્સ્ટ વિડીયોમાં અપલોડ કરીને આ કૃષિ ગુરુ કાર્યક્રમ અંતર્ગત આપને આપવાના છીએ. અત્યારે આપણી સાથે પલ્કેશભાઈ પટેલ ઉપસ્થિત છે. શ્રી ગણેશ કોમ્યુનિકેશન અને કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક તરફથી સંયુક્ત ઉપક્રમે આપણે કૃષિ ગુરુ નામનો કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. આધ્યાત્મિક ખેતી અને એ અંગે આપણે વાતો કરી રહ્યા છીએ દરેક ભાગમાં. અત્યારે લગભગ ચોમેર આપણે રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓના પ્રકોપથી આપણી જમીન કાહીમાં પોકારી ચૂકી છે, બંજર બની ચૂકી છે. એવા સમયે આપણે રણમાં પ્રવાસ કરી રહ્યા છીએ. રણમાં ફલાટી વાળીને પ્રવાસ કરવો એટલે આધ્યાત્મિક ખેતીની વાતો કરીએ. આપણે ઘણા બધા પડકારો આપણી સામે છે, છતાંય આપણે કટિબદ્ધ બનીને આવા જે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક જે બે ભાઈઓ ડોક્ટર હરેશ પટેલ, ડોક્ટર પલ્કેશ પટેલ ચલાવી રહ્યા છે એમને આપણે સલામ કરીએ છીએ. કારણ કે કોઈ પણ નફાના ધોરણ વગર એ સંપૂર્ણ રીતે આમાં કટિબદ્ધ બનીને આપણી માતૃભૂમિ માટે એ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. સતત ખેડૂતોના સંપર્કમાં રહે છે, જીવંત સંપર્કમાં એમના પ્રશ્નોને વાચા આપે છે. રાત દિવસ એક કરીને હું એમને જોઈ રહ્યો છું. કેટલા છેલ્લા 4-5 વર્ષથી એ સતત આ માતૃભૂમિના રક્ષણ માટે આ બે ભાઈઓ ખરેખર મેદાને પડ્યા છે. અમે સલામ કરીએ છીએ. આદરણીય પલ્કેશભાઈ પટેલ સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ખૂબ સરસ. પલ્કેશભાઈ, આ કૃષિ ગુરુ કાર્યક્રમ આપણે એ માટે જ શરૂ કર્યો છે કે ખેડૂતોના પ્રશ્નોની સીધી વાચા મળે. આપણે આજે બાગાયતી પાકોમાં કૃમિ નિયંત્રણ અંતર્ગત વાતો કરવી છે. પ્રથમ પ્રશ્ન આપણે એ થાય સાહેબ કે આ કૃમિ એટલે શું અને બાગાયત પાકોમાં કઈ રીતે આવે, એનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય? ચોક્કસ સરેશભાઈ. ખેડૂત મિત્રો, બાગાયતી પાકોની અંદર કૃમિ એ સહજ જે ખેડૂતો ઓળખે છે અને કૃમિ તરીકે પણ ઓળખે છે, એ જ વસ્તુને આપણે અંગ્રેજીમાં ખેડૂત મિત્રો નિમેટોડના નામથી આપણે ઓળખતા હોઈએ છીએ. અને સાદી અને સરળ ભાષામાં ખેડૂતો સમજે એવી રીતે હું જો વાત કરું તો આપણે બાગાયતી પાકોના જે મૂળ છે એ મૂળ ઉપર નાના નાના પ્રકારની ગાંઠો જોવા મળતી હોય છે. આ ગાંઠો જે જોવા મળે છે એને આપણે કૃમિ કહીએ અથવા તેને અંગ્રેજીમાં આપણે નિમેટોડ કહેતા હોઈએ છીએ. હવે ખેડૂત મિત્રો, બાગાયતી પાકોમાં કૃમિને સમજવું એટલા માટે જરૂરી છે કે જ્યારે મૂળ છે એ તમારા જમીનની અંદર છે અને જે તમારો છોડ છે જમીનની બહાર છે, પણ શરૂઆતની અવસ્થામાં જે કૃમિ આવે છે એ આપણે ખેડૂત મિત્રો આપણને ખ્યાલ નથી આવતો અને એના કારણે પાછળ જતા આપણને બાગાયતી પાકોમાં 30%-80% સુધીનું નુકસાન આપણે આ કૃમિ કે નિમેટોડને કારણે જોવા મળ્યું છે. હું સૌથી પહેલા જે ખેડૂત મિત્રો નવીન જે લોકો બાગાયતી કરી રહ્યા છે અથવા છેલ્લા 1-2 વર્ષથી બાગાયત ખેતી કરી છે એમાં બાગાયત ખેતીમાં વાત કરું તો દાડમ છે, જામફળ છે, પછી બીજા પપૈયાના પાકો છે, આવા બધા પાકોની અંદર અત્યારે નિમેટેડ જોવા મળતું હોય છે. સાથે સાથે વેલાવાળા જે પાકો છે, સાથે ટમેટાના પાક છે, આવા પાકોની અંદર પણ નિમેટેડ જોવા મળે છે. તો આના અસરકારક નિયંત્રણ માટે આપણે શું શું પગલાં લેવા જોઈએ ખેડૂત મિત્રો આ ખાસ સમજજો. કારણ કે જે ખેડૂત મિત્રો નવું વાવેતર કરેલું છે એવા ખેડૂત મિત્રોએ, કારણ કે એકવાર જ્યારે આ ગાંઠોની શરૂઆત થઈ જાય છે એટલે જમીનમાં એ મૂળ ખોરાક લઈને ઉપર સુધી પહોંચાડી શકતો નથી, એટલે ધીમે ધીમે ઉપરથી આપણે છોડ સુકાવવાની શરૂઆત થતી હોય છે. ઘણા ખેડૂતોના મગજમાં અસમંજસની સ્થિતિ એવી હોય છે કે ઘણા ખેડૂત મિત્રો આને સુકારું પણ સમજતા હોય છે. ઘણી વાર ડાળીઓ સુકાઈ અને ધીમે ધીમે તમે જુઓ તો છોડ આખો ખલાસ થઈ જતો હોય છે. કારણ કે ગાંઠો જે બ્લોક થાય છે, ગાંઠો થવાના કારણે જમીનમાં જે પાણી અને ખોરાક લેવાની જે ક્રિયા છે, આ ક્રિયા આપણે જે નસ છે નસ બ્લોક થઈ જાય છે અને આ બ્લોક થવાના કારણે આપણને જે દારૂ ઉત્પાદન છે એ ઉત્પાદનમાં મોટી નુકસાની આવતી હોય છે. છોડ જ સુકાઈ જતા, છોડ સુકાઈ જાય. આપણે અત્યારે જે ખેડૂત ભાઈઓ બેઠા છીએ એ ફાર્મમાં જ પપૈયાના બધા જ છોડ નાશ પામ્યા છે. અમે ગઈકાલે ડોક્ટર હરેશભાઈ પટેલને અમે બંને જોયા તો આ જે કૃમિ કહો છો એ મૂળમાં જ બંધ ગયા છે સાહેબ, અને એ બિલકુલ આપણે એ જ વાત અત્યારે એ જ ખેતરમાં બેસીને કરી રહ્યા છીએ. અને સૌથી પહેલા ખેડૂત મિત્રો, આનામાં જે વસ્તુ છે જેના મૂળ બ્લોક થઈ ગયા છે, ઘણી વાર આપણે એને રાસાયણિક ટ્રીટમેન્ટ માટેની કોશિશ કરતા હોઈએ છીએ, પણ જે ખેડૂત મિત્રો મૂળ જ એક્ટિવ નથી એવા સમયમાં ઘણા ખેડૂત મિત્રો ખોરાક આપવાની કોશિશ કરે છે અને ઘણા ખેડૂત મિત્રો રાસાયણિક પણ આની કોશિશ કરતા હોય છે. અને ખેડૂત મિત્રો આ પરિસ્થિતિમાં અમે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ કે જે ખેડૂત મિત્રોને ત્યાં આ પ્રશ્ન લાગેલો છે એ ખેડૂત મિત્રો ડોક્ટર યુનિટેક અને ડોક્ટર ઉચ્ચે એક્ટિવિટીનું દ્રાવણ છે એ સૌથી પહેલા તમારે ડ્રીપ મારફતે 200 લિટર તમારે 1 એકરની અંદર આપવાનું છે. આ સૌથી પહેલા એટલા માટે આપવાનું છે કે આપણા જે
મૂળના પ્રદેશની અંદર જે ગાંઠો જામી છે, સૌથી પહેલા તો છોડને આ પરિસ્થિતિમાં ખોરાક આપવાની કોશિશ કરી અને રૂટ એક્ટિવ થાય એના માટેની કોશિશ કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે ઉર્જા એક્ટિવેટરનું દ્રાવણ અને ડોક્ટર યુનિટેક લઈ અને આપણે આપણા પાકની અંદર આપવાનું છે, બરાબર છે. ત્યાર પછી એપ્લિકેશન આપ્યા પછી 7-10 દિવસ પછી આપણે ડોક્ટર વિટો પ્લસ જે કરીને છે કે જમીનજન્ય તમામ પ્રકારની જીવાતો માટે અને નિમેટોડ અને વાયરસ હોય તો એના માટે આપણે ડોક્ટર વિટો પ્લસ બનાવેલું છે. જે ખેડૂત મિત્રોને બાગાયતમાં નવી ખેતી કરી રહ્યા છે એ ખેડૂત મિત્રોએ શરૂઆતથી જ આનો ઉપયોગ કરવાનો છે. એક વખત યુનિટેક અને ઉર્જા એક્ટિવેટર આપ્યા પછી એના 7-10 દિવસ પછી વિટો પ્લસ આપવાનું છે. ફરી એક વાર 7-10 દિવસ પછી ડોક્ટર યુનિટેક અને ઉર્જા એક્ટિવેટર આપવાનું છે અને ફરી એક વખત 15 દિવસે આમ બે વખત ડોક્ટર યુનિટેક અને ઉર્જા એક્ટિવેટરનું દ્રાવણ ત્યાર પછી વિટો પ્લસ આમ બે બે એપ્લિકેશન આપવાથી આ નિમેટોડનો આપણે અસરકારક નિયંત્રણ કચ્છના ઘણા બધા પ્રદેશોની અંદર શાકભાજીના પાકોની અંદર પપૈયાના પાકોની અંદર આપણે અસરકારકનું નિયંત્રણ કરેલું છે અને છેલ્લા 5 વર્ષથી ખેડૂતોની અંદર પસંદગીની જો આ પ્રોડક્ટ બની હોય નિમેટોડ માટે તો આ સારામાં સારી પસંદગીનું છે. તો ખેડૂત મિત્રો, બાગાયતી પાકોમાં નિમેટોડના નિયંત્રણ માટે આ રીતના આપણે જો પગલાં લઈશું તો સારામાં સારું આપણે નિયંત્રણ કરી શકીશું. ખૂબ સરસ અલ્પેશ ભાઈ, બાગાયતી પાકોમાં કૃમિ નિયંત્રણ અંતર્ગત અલ્પેશ ભાઈ ખૂબ સરસ પ્રકાશ પાડ્યો છે. કઈ આધ્યાત્મિક કઈ દવા એમની જે આપણે વાપરી શકીએ, વિટો પ્લસ એ અંગે ખૂબ સરસ માહિતી આપી છે. કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક ની વેબસાઇટ ખેડૂત ભાઈઓ આપને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, એમાં સર્ચ કરો. આ બધી જ દવાઓનું પ્રસ્તુતિકરણ એના વર્ગીકરણ સાથે કઈ દવા ક્યાં વપરાય, કેવી રીતે વપરાય, કેટલી માત્રામાં વપરાય અને કઈ રીતે ક્યાંથી મેળવી શકાય એ પણ આપને આ વેબસાઇટ ઉપર આની માહિતી મળી શકે છે. કોન્ટેક્ટ નંબર એક આપ દેખી રહ્યા છો, કોન્ટેક્ટ નંબર ઉપર આપના પ્રશ્નો અમને સીધા જ મોકલી શકો છો. આપના નામ સાથે આપના પ્રશ્નોના વિડીયો અપલોડ કરીને વોટ્સઅપ પણ અમને કરી શકો છો. આ કૃષિ ગુરુ કાર્યક્રમ અંતર્ગત અમે આપને આ બધી જ માહિતી જેટલી બને એટલી સારી રીતે અને સાચી રીતે આપણી સુધી પહોંચાડવા અમે કટિબદ્ધ છીએ. કૃષિ ગુરુ કાર્યક્રમ આપ સુંદર રીતે માણી રહ્યા છો એનો આનંદ છે. આપને ગમે તો આપના મિત્રોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આપણા દિલને સ્પર્શે તો, કારણ કે આપણે આજના જમાનામાં આપણે જીવંતતાની વાતો કરી રહ્યા છીએ, સજીવતાની વાતો કરી રહ્યા છીએ, આધ્યાત્મિકતાની વાતો કરી રહ્યા છીએ. અલ્પેશભાઈ, આપ મારી સાથે જોડાયા, ખેડૂતો સાથે જોડાયા, કૃષિ ગુરુ કાર્યક્રમ અંતર્ગત આપે જે માહિતી આપી, ડોક્ટર હરેશ પટેલ, ડોક્ટર અલ્પેશ પટેલને આપણે સલામ કરીએ છીએ. આધ્યાત્મિક ખેતીની ચળવળ, આધ્યાત્મિક ખેતીની ચળવળ આધુનિક ટેકનોલોજી સાથે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક તરફથી આપ સૌ સાથે વહેંચી રહ્યા છે અને આપ સૌને એ ખૂબ ઓછા ભાવે આ જમીનને જીવંત કરવા આ બંને ભાઈઓ નીકળી પડ્યા છે. એમને આપણે આદરપૂર્વક આપણે એમને ધન્યવાદ આપીએ છીએ. આ સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે, મેં આપને અગાઉ વાત કરી હતી, આપ આપના પ્રશ્નો મોકલી શકો છો. આજના આ ભાગની આપણે અહીં સમાપ્તિ કરીએ છીએ. અલ્પેશભાઈ, આપ આવે આપનો હાર્દિક આભાર સાહેબ. જય કૃષિ ગુરુ. જય કૃષિ ગુરુ.